સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના સુપડા સાફ કરીને આમ આદમી પાર્ટીએ શાનદાર એન્ટ્રી કરી છે। આજે ભવ્ય રોડ શો યોજાયો અરવિંદ કેજરીવાલનું સુરતમાં, જ્યાં મોટી સંખ્યામાં લોકો જોડાયા, જનમેદની ઉમટી પડી। પરંતુ અહીં સવાલ એ થાય કે પાટીદાર કોણા, આજ મુદ્દા પર આજે વાત કરીશું। નમસ્તે, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા। પાટીલના ગઢમાં આમ આદમી પાર્ટીએ ગાબડું પાડ્યું, જ્યારે કોંગ્રેસનું તો નામો નિશાન મટાડી દીધું। સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મળેલી જીતથી અરવિંદ કેજરીવાલ ખૂબ ખુશ છે। ગુજરાતીઓનો આભાર માનવા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુરત આવ્યા। ગુજરાતના નવા રાજકારણની નવા સમીકરણોની દિશામાં આગેચૂક છે। આગામી દિવસોમાં ગુજરાતના રાજકારણમાં નવા સમીકરણો મંડાઈ શકે છે। અત્યાર સુધી એવી ધારણા હતી કે ગુજરાતમાં ત્રીજો મોરચો ફાવી શકે તેમ નથી, પણ આમ આદમી પાર્ટી, એઆઈએમઆઈએમ ઉપરાંત બસપાના ઉમેદવારો ગુજરાતમાં જીત્યા, તે જોતા નાના રાજકીય પક્ષનો ઉદય થયો છે, જે ભાજપ કોંગ્રેસ માટે લાલબત્તી સમાન છે। મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદારોએ નાના રાજકીય પક્ષોને આવકાર આપ્યો છે, જેના લીધે સુરતમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના ગઢમાં આમ આદમી પાર્ટીએ ગાબડું પાડ્યું। ગુજરાતના રાજકારણમાં ત્રણેય નાના રાજકીય પક્ષોનો ઉદય છે। નાના રાજકીય પક્ષોને મતદારોએ આવકાર આપતા ભાજપ કોંગ્રેસને ફાળ પડી છે। સુરતના સમીકરણની વાત કરીએ તો સુરતમાં કુલ 120 બેઠક હતી, જે ભાજપે 77% જીતી તો કોંગ્રેસે 0% જીતી। ભાજપ સુરતમાં 25 વર્ષથી સત્તા પર છે। હવે 2015 અને 2021ની તુલના કરીએ તો ભાજપ 2021માં 93 બેઠક લઈ આવી, જ્યારે 2015માં 80 પર હતી। કોંગ્રેસ 0 પર અને 2015માં 36 બેઠક પામી હતી, અને આ વખતે 2021માં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ છે, જેમાં 27 બેઠક તેને હાંસલ કરી છે। સુરતમાં બેઠકના ગણિતની વાત કરીએ તો વર્ષ 2015 અને 21ની ટકાવારીમાં 2015માં 39.93% વોટ શેર હતું, 2021માં 47.1% વોટ શેર હતું, એટલે કે બંનેમાં લગભગ 7.17% વોટ શેરનું અંતર છે। સુરતમાં આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કુલ મતદારો 26,54,830 હતા, જેમાંથી 10,60,137 મતદાન કર્યું। સુરતમાં કુલ મતદાન 39.93% થયું છે। આમ આદમી પાર્ટીને મળેલા મતની ટકાવારીની વાત કરવામાં આવે તો તે છે 13.98%। મહત્વનું છે કે આ વખતે સુરતમાં કોંગ્રેસને મોટો ઝટકો તેના પરંપરાગત શત્રુ ભાજપથી નહીં, પણ ગુજરાતમાં નવી સવી એન્ટ્રી થયેલી આમ આદમી પાર્ટી તરફથી મળ્યો છે। સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં 27 સીટ પર ભવ્ય વિજય બાદ આમ આદમી પાર્ટીના દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે ભવ્ય શોનું આયોજન કર્યું। રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા, જેથી પાટીદાર આંદોલન જેવો માહોલ સર્જાયો હતો અને આખું વરાછા ચક્કા જામ પણ થઈ ગયું હતું। તો બીજી બાજુ આ રેલીમાં પણ બીજી બધી રેલીઓ જેવો માહોલ જ જોવા મળ્યો, જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા। આમ આદમી પાર્ટીના રોડ શોમાં કાર્યકરો પણ જાણે કોરોનાને વિસરી ગયા હોય એ રીતે એને ભૂલીને માસ્ક વગર નિડરતાથી હરતા ફરતા જોવા મળ્યા। કોરોના સંક્રમણ હાલ બમણી ઝડપે વધી રહ્યું છે, ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા યોજાયેલા રોડ શોમાં કાર્યકરો, નેતાઓ અને લોકો દ્વારા દાખવવામાં આવેલી લાપરવાહીથી ફરી કોરોનાનું સંક્રમણ વધે એવી પૂરેપૂરી આશંકા સેવાઈ રહી છે। આ રોડ શો અને રેલી આવનારા સમયમાં સુરતને કઈ દિશામાં લઈ જાય છે તે તો સમય આવે ત્યારે જ ખબર પડશે, પરંતુ અરવિંદ કેજરીવાલની પાર્ટીનો ઉદય થયો છે સુરતમાં। હવે જોવાનું એ દિલચસ્પ રહેશે કે 2022માં આમ આદમી પાર્ટી શું કમાલ કરશે। સૌમ્યા સિંહ, ગુજરાત તક। જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા અભિપ્રાયો અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસ જાણ કરો। આ ઉપરાંત આપ અમને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો। નમસ્કાર।